દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. વાહન ચોર ગેંગ ઝડપાઈ. વાહન માલિકોની બેદરકારીનો લાભ લઈ વાહન ચોર ગેંગ વાહનની કરતા ઉઠાંતરી. મોજશોખ ખાતર વાહન ઉઠાંતરી કરતા હોવાની પોલીસ સમક્ષ આપી કબૂલાત. ડુંગળી બટેકાના સ્ટોક લિમિટના દાયરામાં ડુંગળી બટેકા મુકાયા આવશ્યક ચીજ વસ્તુના ધારા હેઠળ. નિર્ધારિત સ્ટોક કરતા વધુ માલ રાખનારા વેપારીઓ ચેતી જજો, કેમ કે થશે દંડ કે અદાલતની કાર્યવાહી. લક્ષ્મીવાડીમાં વેપારી પર ઘાતક હથિયાર વડે હુમલો. રિક્ષા પર આવેલા બે અજાણ્યા શખ્સો માર મારી હુમલાખોર ફરાર. દુકાન ખાલી કરાવવા બાબતે થયો હુમલો. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. વાહન ચોર ગેંગ ઝડપાઈ. મોજશોખ ખાતર ઉઠાંતરી કરનાર વાહન ચોર ગેંગ ઝડપાઈ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં 6 દિવસમાં મોજશોખ ખાતર 3 સ્થળેથી 2 એક્ટિવા અને સીવીઝેડની ઉઠાંતરી કરનાર વાહન ચોર ગેંગના 4 સભ્યોની પોલીસે ધરપકડ કરી ₹1,35,00 ચોરા વાહનો કબજે કર્યા હતા. રામનાથપરામાંથી ચોરા વાહનો સાથે નીકળેલા નવયુગપરામાં રહેતા ધવલ અમરસિંહ ચાંડવા, જયેશ ઉર્ફે જલો છગનભાઈ સાગઠિયા, વિશાલ કરશન સિંધો અને ગંજીવાડામાં રહેતા રાજકમલેશ વધાણીની એટીવિલ્સન પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં વાહન ચોર ગેંગે મોજશોખ ખાતર 6 દિવસમાં ભક્તિનગર સ્ટેશન રોડ, યાજ્ઞિક રોડ અને રજપૂતપરામાંથી 2 એક્ટિવા અને 1 સીવીઝેડની ઉઠાંતરી કરી હતી. વાહનના માલિકની બેદરકારીનો વાહન ચોર ગેંગ લાભ ઉઠાવતી હતી. આ ત્રણેય વાહનોમાં ચાવી ભરાવેલી હતી, જે નજર ચૂકાવી ઉઠાવી ગયાની ફેકિયત આપી હતી. પોલીસે વધુ કેટલી ચોરીના ભેદ ઉકેલવાની આશાએ આ ચારેયને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક રાગના એબીસી ન્યૂઝ રાજકોટ. મારું નામ સંજય શ્રી શિવભા જાડે. તાજેતરમાં વાહન ચોરીના બનાવો વધવામાં આવે, જેથી પોલીસની નશાની સૂચનાથી વાહન ચોરીના બનાવ અટકાવવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ અને ગઈકાલ રોજ બે ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ બોર્ડના કોપણ રામભાઈ અરુણભાઈ ખાનગી રાય હકીકત મળેલ. હકીકત આધારે 4 સમજમાં ધવલ, જયેશ, રાજ અને વિશાલ નામના 4 શખ્સોને અટક કરેલ છે અને તેમની પાસેથી 3 મોટરસાઇકલ રિકવર કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે. રિટેલ બજારમાં ડુંગળીના ભાવ કિલો દીઠ ₹30 પહોંચ્યા છે. વેપારી નિર્ધારિત સ્ટોક કરતા વધુ માલ નહીં રાખી શકે. જો વેપારી આ મર્યાદાનો ભંગ કરશે તો તેને આવશ્યક ચીજવસ્તુના ધારા 1955 હેઠળ દંડ અથવા તેની સામે અદાલત કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતો ગમે ત્યાં તેમનો માલ વેચી શકશે. અત્યારે બજારમાં જે બ્લેક માર્કેટિંગ થતું હતું તે ડામવા માટેના પ્રયાસ છે. પ્રતિક્રાગરા, એબીસી ન્યૂઝ, રાજકોટ.
લક્ષ્મીવાડીમાં વેપારી પર ઘાતક હથિયાર વડે લુખાવોએ કર્યો હુમલો. પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડીમાં દુકાન ધરાવતા વેપારી પોતે ભાડાની દુકાન હોય તે મકાન માલિકે ત્યાં જગ્યા વેચી નાખી. જે દુકાન ખાલી કરાવવા બે અજાણ્યા શખ્સો રિક્ષા પર આવી દુકાનદાર પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. લક્ષ્મીવાડી શેરી નંબર 15 ના ખૂણે આવેલ મોહનલાલ દોલતરામ નામની દુકાન ધરાવતા નંદલાલભાઈ જે દુકાન પોતે ભાડે લીધેલી હતી તે દુકાનમાં માલિકે તે જગ્યા વેચી દીધી હતી જે ખાલી કરાવવા બાબતે નંદલાલભાઈએ ગઈકાલે કોર્ટમાંથી સ્ટે લીધો હતો. તે ખાર રાખી આજે સવારે બે અજાણ્યા શખ્સો GJ3W 9757 નંબર રિક્ષા પર ઘાતક હથિયાર વડે પાઇપ લઈ નંદલાલભાઈને આંતરી હુમલો કરી રોકડ તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બાદમાં નંદલાલભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. દુકાન ખોલવા જતા હતા, રસ્તામાં રિક્ષામાં બે જણા આવ્યા, ગાડી રિક્ષા નાખી, બાઇક દુકાન તમામ હથિયારો બી હતા જે બોલાવવાનું. અગાઉ વટાગોટ એટલે જે દુકાન ઉપર હું ધંધો કરું છું એ મારાની છે, એ મકાન માલિકે આખી જગ્યા વેચી છે. કેટલા મહિનાથી હાલે છે કે ભાઈ જગ્યા અમે ખાલી કરી દીધી એ બાબતે મેં કોરટમાંથી કાલ ઇસ્ટે લીધો હતો. આજ સવારથી બનાવવા એ લોકોએ આપણી ઉપર રિક્ષામાં કોણ હતા, બે જણા હતા, અજાણ હતા, આપણે કોઈ આની પહેલાં એ લોકોને જોયા નથી. આ રિક્ષા નંબર જે GJ3W 9758 બે જણાએ રિક્ષામાંથી ઉતરીને ધોકા પાઇપ વડે માર્યો. ના ના, એમાં એવું છે કે અમારે દુકાન છે લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર, એ છે ને દુકાનને પાછળ જે ઉતરીને અમારે વેચાઈ ગયું છે ને એ ભરવાડે લીધું છે. એ ભરવાડે ખાલી કરવાનો કહેતા હતા. પોચ ભાડાની આ તે બધું અમારા નામની છે. ગઈકાલે અમે એસ્ટે ઓર્ડર લીધો ને એટલે આ લોકો આજે રિક્ષામાંથી ઉતરીને બે જણા હતા અને સોનાનો ચેન ઝડપી લીધો. પૈસા ભરેલા 70,000 રૂપિયા હતા એ પણ લઈ મારીને ઉઠાવી. વીજબિલની કતારની ઝંઝટમાંથી છૂટવા માટે PGBCL દ્વારા મૂકવામાં આવેલા ATP મશીનો થયા બંધ. પ્રાપ્ત વિગત મુજબ વીજળીના બિલની કતારોમાં ઊભા રહેવાની કડાકૂટમાંથી છૂટવા માટે PGBCL દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ATP મશીન ઓલ ટાઈમ પેમેન્ટ મૂકવામાં આવ્યા હતા, જેના માટે મશીન મૂકનાર કોન્ટ્રાક્ટરને બિલ દીઠ નક્કી કરવામાં આવેલ રકમ મળતી હતી. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ATP મશીનને જોઈએ તેટલો પ્રતિસાદ ન મળતા ભાવનગર જૂનાગઢ શહેરમાં મૂકવામાં આવેલા ATP મશીન બંધ કરવાની નોબત આવી. હાલ ફક્ત રાજકોટ શહેરમાં 4 સ્થળે આ ATP મશીન વીજ કચેરી ખાતે મુકાયા છે. રાજકોટ જિલ્લાના અમુક તાલુકામાં વીજ બિલ ભરવા માટે ATP મશીન વીજ કચેરીએ મૂકવાની ડિમાન્ડ આવે છે. વોલ્યુમ ન મળતા નવા ATP મશીન મૂકવાનું ચાલુ છે, તેને બંધ કરવામાં આવી રહ્યા છે. આ અંગે PGBCL કચેરીમાંથી જાણવા મળતી વિગત મુજબ ATP મશીન મૂકવામાં વીજતંત્ર જગ્યા અને વીજ કનેક્શન પૂરું પાડે છે. મશીન ખરીદી વીજ કચેરીએ વેન્ડર દ્વારા મૂકવામાં આવ્યા બાદ વીજ બિલ દીઠ ફક્ત ₹40 મળે છે, જેના પ્રમાણમાં વેન્ડરને મહિના દરમિયાન 5,000 થી 7,000 બિલો ભરવામાં આવે છે તો જ આ ખર્ચ નીકળ્યા અને મશીનનો ઘસારો અને કર્મચારીનો મહેનતાણું કાઢી શકે. પરંતુ જામનગરમાં મહિને માંડ 2,000 બિલો આવતા હતા, બાકીના બિલ વીજ કચેરીના કેસ કાઉન્ટર ખાતે ભરવામાં આવતા. રાજકોટમાં 4 જગ્યાએ આવા ATP મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં વેન્ડરને મહિને 5,000 જે વીજ બિલ મળે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ.
એસટી યુનિયનના અગ્રણીઓ સામે ઘેરાવ કરવા વારસદારો મેદાને. પ્રાપ્ત વિગત મુજબ એસટીમાં ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ હોય અથવા અશક્ત હોય તેવા કર્મચારીઓના વારસદારોને નોકરી આપવા નિગમ ઠાગાઠૈયા કરતો હોય. વારસદાર સંગઠન લડી લેવાના મૂળમાં છે. રાજકોટના જુબિની ગાર્ડન ખાતે અમુક વારસદારો એકઠા થયા હતા. એસટી તરફથી નોકરીને બદલે ચોક્કસ રકમ લઈ લેવા દબાણ કર્યાનો પણ ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે બીજી તરફ અમુક વારસદારો રાજ્યના એસટી યુનિયન પર હૈયાભરણ ઠાલવતા હતા અને યુનિયન વારસદારોના નોકરી પ્રશ્ને રસ ન દાખવતા આગામી દિવસોમાં અમદાવાદ ખાતે રાજ્યના એસટી યુનિયનના અગ્રણીઓ ઘેરાવ કરવાની વિચારણા કરી રહ્યા છે. રાજકોટ ખાતે વારસદારોની મળેલ બેઠકમાં મનોજભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે ફરજ દરમિયાન એસટી કર્મચારીઓ ગુજરી ગયા હોય તો તેમના વારસદારોને નોકરી ઉપર લેવાનો પરિપત્ર અમલમાં છે, જેનો આજ સુધી અમલ થયો ન હતો. તાજેતરમાં હાઈકોર્ટના ચુકાદાના પગલે હવે એસટી નિગમ દ્વારા 33% ભરતીમાં આશ્રિતોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ વારસદારોની માંગણી એવી છે કે 33% ઉપરાંત જે કોઈ બાકી રહી જાય તેની બાકીની 67%માંથી પણ લઈ લેવા જોઈએ. એસટી યુનિયન આ બાબતે રસ ન દાખવતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના એસટીના ગુજરી ગયેલા કર્મચારી વારસદારો અમદાવાદ ખાતે એસટી યુનિયનને ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આમ છતાં કોઈ સરકાર નહીં મળે તો અન્યાય થયેલા વારસદારો હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે અને ભરતીની કાર્યવાહી કોર્ટ મારફતે કરાવવા સુધીની લડત અપાશે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક રાગડા, એબીસી ન્યૂઝ, રાજકોટ. દ્વારકા પૂનમ ભરવા જતા ભાવિકોને હવે ટ્રેનની મુસાફરી થશે મોંઘી. પ્રાપ્ત વિગત મુજબ રેલવે તંત્ર દ્વારા ભાડા વધારો કરાયા બાદ વાંકાનેર, ગોંડલ, હાપા, વીરપુર, જૂનાગઢ જવા માટે લોકલ ભાડું યથાવત રહ્યું છે. પરંતુ મેલ એક્સપ્રેસમાં હાપા જામનગર, વીરપુર, જૂનાગઢ જવા માટે 5 રૂપિયાનો વધારો નોંધાયો છે. તદુપરાંત દ્વારકા પૂનમ ભરવા જતા ભાવિકોને હવે લોકલ ટ્રેનમાં 40ના બદલે ₹45 તેમજ મેલ એક્સપ્રેસમાં 70ના બદલે ₹80 ભાડું ચૂકવવું પડશે. સૌરાષ્ટ્રમાં ડેપો તેમજ લોકલ ટ્રેનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. એસટીના આકરા ભાડાને કારણે મુસાફરો રેલવે તંત્ર પર પસંદગી ઢોળી રહ્યા છે, ત્યારે મધ્યમ પદ તેમજ વારંવાર આસપાસના શહેરોમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોને હવે પ્રત્યેક મુસાફરી ₹5-10 ભાડો વધારાનો ચાંદલો ચૂકવવો પડશે. અમદાવાદ, વડોદરા, સુરત જવા માટે એસટીની સામે ટ્રેન ભાડું હજુ પણ સસ્તું છે. સોમનાથના દર્શને જતા ભાવિકોએ લોકલમાં તથા મેલ એક્સપ્રેસમાં ₹5 ભાડો વધારો આપવો પડશે. એવા સુરેશ પરમાર સાથે પ્રતિક રાગડા, એબીસી ન્યૂઝ, રાજકોટ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. અરે ઉડી ગઈ, ક્યાં ગઈ? જલ્દી. અરે કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. દો આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેડ્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેડ્સ. કોઈના લગ્નમાં જાઓ છો કે? અરે ના ભાભી, અમે લોકો તો ગોવા ફરવા જઈએ છીએ. જરૂર પ્રમોશન થયું છે. અરે ના ના ભાભી, ત્યારે તો આ ટ્રીપ પર ઘણો ખર્ચ થયો હશે, ખરું ને? બિલકુલ નહીં ભાભી, તમે કન્ટ્રી ક્લબના નવા બિલિયનર કાર્ડ વિશે નથી સાંભળ્યું? કન્ટ્રી ક્લબ બિલિયનર કાર્ડ તમને અપાવશે લાઈફ ટાઈમ મેમ્બરશિપની સાથે બીજું ઘણું બધું, માત્ર 59,999 રૂપિયામાં. ગુડ મોર્નિંગ જીતુલાલ. ગુડ મોર્નિંગ નાય. ટપાટપ.
હાઈ નહીં ટપાટપ 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 લાયસન્સ લાયસન્સ નહીં ટપાટપ ટપાટપ હા ટપાટપ વ્હાઈટ હાઉસ પૂર્વી સોસાયટી હીરાબાગ વરાછા રોડ સુરત કોન્ટેક્ટ રમેશભાઈ પી ચૌહાણ ગાડિયાધાર વાળા મોબાઈલ નંબર 9427751640 9712981640 અરે ઉડી ગઈ ક્યાં ગઈ કિસી અરે કિસી તો પપ્પા ના ગાલ પર બેસી ગઈ આ કિસી ફક્ત તમારા માટે છે કેમ તમે સૌથી બ્યુટીફુલ છો ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઈસ્ચર પાછું લાવે જેથી તમે દેખાવ યંગ હંમેશા બ્યુટીફુલ ત્વચા દેખાય યંગ રહે યંગ પેર્સ કોઈના લગ્નમાં જાઓ છો કે અરે ના ભાભી અમે લોકો તો ગોવા ફરવા જઈએ છીએ જરૂર પ્રમોશન થયું છે અરે નાના ભાભી ત્યારે તો આ ટ્રીપ પર ઘણો ખર્ચ થયો હશે ખરું ને બિલકુલ નહીં ભાભી તમે કન્ટ્રી ક્લબ ના નવા બિલિયનર કાર્ડ વિશે નથી સાંભળ્યું કન્ટ્રી ક્લબ બિલિયનર કાર્ડ તમને અપાવશે લાઈફ ટાઈમ મેમ્બરશિપ ની સાથે બીજું ઘણું બધું માત્ર 59,999 રૂપિયા માં વિરામ બાદ ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે મુખ્ય સમાચાર ફરી એકવાર વાહન ચોર ગેંગ ઝડપાઈ વાહન માલિકો ની બેદરકારી નો લાભ લઈ વાહન ચોર ગેંગ વાહન ની કરતા ઉઠાંતરી મોજસો ખાતર વાહન ઉઠાંતરી કરતા હોવાની પોલીસ સમક્ષ આપી કબૂલાત ડુંગળી બટેકા ના સ્ટોક લિમિટ ના દાયરામાં ડુંગળી બટેકા મુકાયા આવશ્યક ચીજ વસ્તુ ના ધારા હેઠળ નિર્ધારિત સ્ટોક કરતા વધુ માલ રાખનારા વેપારીઓ ચેતી જજો કેમ કે થશે દંડ કે અદાલતની કાર્યવાહી લક્ષ્મીવાડીમાં વેપારી પર ઘાતક હથિયાર વડે હુમલો રિક્ષા પર આવેલા બે અજાણ્યા શખ્સો માર મારી હુમલાખોર ફરાર દુકાન ખાલી કરાવવા બાબતે થયો હુમલો આજના મુખ્ય સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ નમસ્કાર